હેલો વિદ્યાર્થી મિત્રો, હું પૂનમ રાઠોડ વાસુદેવ સ્કૂલ ગ્રુપ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. ધોરણ 6 વિષય ગુજરાતી, દ્વિતીય સત્ર, લેક્ચર નંબર 10, ચેપ્ટર 5, સેવામૂર્તિ પરીક્ષિતલાલ મજમુદાર. તો આપણે પેજ નંબર 80 અને 81 પરનું ચેપ્ટર જોયું, તો ચાલો આગળનું ચેપ્ટર જોઈએ. આપણે જોયું હતું ને કે કેવી રીતે પરીક્ષિતલાલ મજમુદાર છે એ દલિત સમાજની એમ કે સેવા કરતા હતા, તન મન ધનથી બધી રીતે એમ. તો આગળ જોઈએ. ઉનાળાના ધોમધખતા એક દિવસે ચાલતા જતા હતા. પરીક્ષિતલાલ મજમુદાર છે એક દિવસ એમ કે ઉનાળાનો ધોમધખતો એકદમ સુરતદાદા માથે ચડ્યા એવો તડકો હતો ત્યારે એ ચાલતા જતા હતા. ખૂબ તરસ લાગી હતી એમને પાણીની. સુરત જિલ્લામાં સાર્વજનિક પર્વેથી એમણે પ્યાલામાં પાણી પીધું. હવે સાર્વજનિક પર્વ હોય ને જ્યાંથી બધા પાણી પી શકે એમ, ત્યાંથી એને પ્યાલામાં પાણી પીધું. કોઈ અબૂધે તેમને ગાલે તમાચો માર્યો. કોઈ અબૂધ માણસ હતો એને એને ગાલ ઉપર તમાચો મારી દીધો. મેં તમને આગળ વાત કરી ને ગયા લેક્ચરમાં, પહેલાંના લેક્ચરમાં, કે કેવી રીતે ઉચ્ચ નીચના ભેદભાવ હતા લોકો જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે, એમ કે ઉચ્ચ નીચની જ્ઞાતિ છે તો આમ નહીં કરવાનું તેમ નહીં કરવાનું એવા એમ કે ભેદભાવ રાખતા હતા. દવાખાનામાં સારવાર લેવી પડી એવો એને ગાલે તમાચો માર્યો. તેમ છતાં તેમણે પેલા માણસના વિરુદ્ધમાં એક શબ્દ પણ ઉચ્ચાર્યો ન હતો. હા, તો પણ એમ કે જોવો એ કેટલા માણસ વ્યવસ્થિત હતા કે એને એક પેલા માણસ જેને તમાચો માર્યો એના વિરુદ્ધમાં એક શબ્દ પણ ઉચ્ચાર્યો હતો નહીં અને સહન કર્યું હતું. તે દિવસથી પરીક્ષિતલાલે જાણે આજીવન દલિત જનસેવાની દીક્ષા લીધી હતી. પોતે તો ઉચ્ચ જ્ઞાતિ ન હતા, બ્રાહ્મણ જ્ઞાતિના, પણ આ જે નીચી જ્ઞાતિઓ છે, દલિત જ્ઞાતિ છે, બરાબર, એના માટે કંઈક કરી છૂટવાની એની ભાવના હતી. અને તે દિવસથી જાણે એને એમ કે આજીવન દલિત લોકોની સેવા કરવાની દીક્ષા ન લઈ લીધી હોય એવી રીતે તન મન ધનથી એમ કે સેવા કરતા હતા. ત્યાર પછી દલિતના વકીલ બનીને ગુજરાતમાં જ નહીં પણ આખા ભારત દેશમાંથી અસ્પૃશ્યતા દૂર કરવા ને સફાઈ કામદારોના માથેથી નરકના ડબ્બા હટાડવા ભેટ લીધો. હવે પછી આપણે જોઈએ છીએ કે જે સફાઈ કામદારો હોય છે આપણા કામ શેરીમાં ને બધું વાળવાના અને તેના આવે છે એને જ આપણે નીચી જ્ઞાતિના સમજીએ છીએ. તો એવો કોઈ દિવસ આપણે ભેદભાવ રાખવાનો નહીં એમ કે બરાબર. પછી એમ કે વકીલ બનીના દલિત લોકોના અને ગુજરાતમાંથી જ નહીં પણ આખા ભારત દેશમાંથી અસ્પૃશ્યતા દૂર કરવા અને સફાઈ કામદારોના માથેથી નરકના ડબ્બા હટાડવા, બરાબર, એ જે ગંદુ કાર્ય કરતા ઉપાડતા, બરાબર, આપણો બધી ગંદકી ઉપાડતા એ બધામાં એમ કે એને ભેખ પહેરી લીધો. એટલે કે એને એ કાયદો બનાવી લીધો કે દલિત લોકો છે એ આવા કોઈ કાર્ય કરશે નહીં. આગળ જોઈએ. પરીક્ષિતલાલે આઝાદીની ચળવળમાં અદના લડવૈયા તરીકે નાગપુર ઝંડા સત્યાગ્રહ 1923, સવિનય કાનૂન ભંગ 1930 તથા હિન્દ છોડો આંદોલન 1942માં સક્રિય ભાગ લીધો અને કારાવાસ ભોગવ્યો. બરાબર, જે આઝાદીની ચળવળ ચાલતી હતી, લડાઈ ચાલતી હતી, એમાં અદના લડવૈયા તરીકે, એક અલગ લડવૈયા તરીકે, બરાબર, નાગપુર ઝંડા સત્યાગ્રહ થયો હતો 1923માં, પછી સવિનય કાનૂન ભંગ 1930માં અને હિન્દ છોડો આંદોલન 1942માં એમાં એકદમ સક્રિય રીતે ભાગ લીધો અને એને કારાવાસ ભોગવ્યો. એમાં જેલ પણ એમ કે અંગ્રેજો છે એ જેલમાં નાખી દીધા લોકોને, જે લોકો એની વિરુદ્ધ બોલતા ને એની, તો એમાં એને કારાવાસ પણ એમ કે ભોગવ્યો. એમની દલિત જનસેવા અને રાષ્ટ્રભક્તિ જોઈને ગાંધીબાપુએ કહ્યું હતું, બરાબર, ગાંધીબાપુએ શું કહ્યું હતું, એમની દલિત લોકોની જનસેવા અને રાષ્ટ્રભક્તિ જોઈ, બરાબર, ગાંધીજીએ કીધું હતું કે પરીક્ષિતલાલ માણસ નથી પણ દેવ છે. ગાંધીજીએ એના માટે એવું કીધું હતું કે પરીક્ષિતલાલ છે એ માણસ નથી પણ એમ કે દેવ છે. જો પરીક્ષિતલાલ જેવા થોડા સેવકો મને મળી આવો તો અસ્પૃશ્યતાની જડ ભારતમાંથી ઘણી વહેલી નીકળી જાત. એમ કે જો મને આવા રાષ્ટ્રભક્તિવાળા દલિત લોકોની સેવા કરવાવાળા માણસો મને થોડાક વધારે મળી આવો, બરાબર, આના જેવા, તો એમ કે આ અસ્પૃશ્યતા નિવારણ કરવાની, એટલે કે એ નીચી જ્ઞાતિના લોકોને અડવાનું નહીં ને ઊંચી જ્ઞાતિના લોકો એનાથી દૂર રહેતા ને એવી બધી જે મનમાં પેદા થઈ ગઈ હતી જળતા, બરાબર, લોકોને એમાંથી ગાંધીજીને આપણા દેશને બહાર લાવો હતો એમ, તો અસ્પૃશ્યતાનું નિવારણ કરવું હતું. તો એમ કે એ અસ્પૃશ્યતા નિવારણની જળ છે ભારતમાંથી ઘણી વહેલી એમ કે નીકળી ગઈ હોત. તો આવા હતા પરીક્ષિતલાલ મજમુદાર કે જેને દલિત લોકો માટે કંઈક એમ કે કર્યું હતું. ગાંધીબાપુને પણ એની નોંધ લેવી પડી. ગાંધીબાપુએ પણ એમ કીધું ને કે પરીક્ષિતલાલ છે એ માણસ નથી પણ એમ કે દેવ છે. આવા એમ સેવામૂર્તિ, જો પાઠનું શીર્ષક જ છે ને, સેવામૂર્તિ પરીક્ષિતલાલ મજમુદાર, તો એવા હતા એમ.
આગળ જોઈએ પેજ નંબર 82 ઉપર. એમના સમયમાં આખો આશ્રમ એક પરિવાર જેવો હતો, બરાબર. આજે ગાંધીજી બાપુનો આશ્રમ હતો એમ કે આખો એક પરિવાર જેવો હતો. આશ્રમમાં સ્ત્રીઓ પ્રત્યે તેમનું હૃદય કરુણાસ ભરી રહેતું હોય. આશ્રમમાં જે સ્ત્રીઓ કામ કરતી, બરાબર, રહેતી ત્યાં એમાં એના વિશેનું કરુણાસ ભર એમ દયા હતી એના દિલમાં. સૌને પિતા જેવો પ્રેમ આપતા, એ સૌને એમ કે પિતાની જેમ પ્રેમ આપતા હતા. તેઓ બહેનોના આંસુ સહન કરી શકતા નહોતા, કોઈ સ્ત્રીના આંસુ એમ કે સહન કરી નહોતા શકતા. આશ્રમમાં તેમના વડીલપણા નીચે પૂજ્ય બબુમાસી, પૂજ્ય અમીનાબહેન, પૂજ્ય આઈ લક્ષ્મીબેન ખરે, પૂજ્ય વિમળાબહેન પટેલ જેવી બહેનો હતી. આ બધી બહેનો હતી, બરાબર, બબુમાસી, અમીનાબહેન, લક્ષ્મીબહેન, આઈ, વિમળાબહેન, એમ કે એના વડીલપણા નીચે એમ કે રહેતી હતી. ગમે તે વ્યક્તિ ગમે ત્યારે તેમની પાસે નિસંકોચ પહોંચી પોતાની મુશ્કેલી રજૂ કરી શકતી હતી. એવા વ્યક્તિ હતા કે એવું નહોતું કે એને આ ટાઈમે જ મળવાનું. ગમે ત્યારે 24 કલાકમાં એ ગમે તે વ્યક્તિ એની પાસે પહોંચી જતી અને પોતાની મુશ્કેલી છે એ સંકોચ રાખ્યા વગર રજૂ કરી શકતી હતી. એવું એનું વ્યક્તિત્વ હતું. બહેનોના કિસ્સામાં લગી રહી સેહ શરમ રાખ્યા વિના ગમે તેવી વ્યક્તિ પાસેથી ખુલાસો માંગતા. કોઈ સ્ત્રી ઉપર અન્યાય થયા હોય, બરાબર, તો કોઈ પણ જાતની સેહ શરમ રાખ્યા વગર ગમે એ વ્યક્તિ પાસેથી ખુલાસો એનો માંગી લેતા હતા. દરેકને મદદ કરી સાચું માર્ગદર્શન આપતા. પરીક્ષિતલાલ મજમુદાર છે એ દરેકને મદદ કરતા અને સાચું માર્ગદર્શન આપતા, સાચા રસ્તે દોરવતા. દીકરીઓ માટે એમણે વિનય મંદિર અને અધ્યાપન મંદિરની સ્થાપના કરી. દીકરીઓ માટે એમ કે વિનય મંદિર અને અધ્યાપન મંદિર એ ભણી ગણી શકે, બરાબર, સ્ત્રી દીકરીઓ છે એ ભણી ગણી શકે એટલા માટે. દીકરીઓ શિક્ષિત બની આર્થિક સ્વતંત્રતા પ્રાપ્ત કરે અને સ્વમાનથી જીવે, બરાબર, પોતે શિક્ષિત બને, આર્થિક સ્વતંત્રતા પ્રાપ્ત કરે, પોતે કંઈક કમાય. આર્થિક સ્વતંત્રતા એટલે પોતે કંઈક કમાય અને પોતે સ્વમાનથી પોતાનું જીવન જીવી શકે, કોઈના ઉપર આધાર ન રાખવો પડે, એવું એમનું ધ્યેય હતું, લક્ષ્ય હતું. વિદ્યાર્થીની પીટીસી પાસ કરે કે તુરંત તેને નોકરી મળે તેવા નિષ્ઠાભર્યા પ્રયત્નો કરતા. હવે વિદ્યાર્થીની છે પીટીસી પાસ કરે, એટલે પહેલાંના સમયમાં 10મા ધોરણ પછી પીટીસીનો થતું, શિક્ષક પીટીસી એટલે શિક્ષક કરવા માટેનો, શિક્ષક બનવા માટેનો કોર્સ એમ. તો એમ કે વિદ્યાર્થીની પીટીસી પાસ કરે કે તુરંત તેને નોકરી મળે એવા નિષ્ઠાભર્યા પ્રયત્નો કરતા હતા. ચારે બાજુ એમની એવી છાપ હતી કે એક ફોન માત્રથી છોકરીઓને નોકરી મળી જતી. હવે એની એવી છાપ હતી કે એક ફોન કરે એટલે દીકરીઓ છે, છોકરીઓ આજે પીટીસી કરેલી શિક્ષકો તરીકે નોકરી મળી જતી, બરાબર. એને ગામડામાં કોઈ છોકરીઓને તકલીફ પડતી તો તે પોતે ગામમાં પહોંચી જતા અને તકલીફ દૂર કરવા પ્રયત્ન કરવા. કોઈ પણ દીકરીને, કોઈ પણ છોકરીને કાંઈક ગામડાની હોય ને એને કંઈક તકલીફ પડે તો ત્યાં જઈ ને પહોંચી જતા અને એની સમસ્યાનું નિવારણ કરી દેતા હતા. પરીક્ષિત લાલે આજીવન સફાઈ કામદારો અને દલિત લોકોની સેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. હવે આખું જીવન પોતે આજીવન સફાઈ કામદારો અને જે દલિત લોકો છે એની સેવામાં જે કેમ કે સમર્પિત કરી દીધું, જાણે કે એને જ આપી દીધું હતું. આ અખંડ સેવાના વ્રતધારી આજીવન બ્રહ્મચારી રહ્યા. એમને લગ્ન નહોતા કર્યા, એ બ્રહ્મચારી હતા. એમની મહામૂલી સમાજ સેવાની કદર રૂપે ભારત સરકારે આવી મહામૂલી જેને સમાજ સેવા કરી જેનું કોઈ મૂલ્ય નથી, બરાબર, એવી એની કદર રૂપે ભારત સરકારે ઈસવીસન 1959માં તેમને પદ્મશ્રીનો ઇલકાબ આપ્યો હતો. એમને પદ્મશ્રીનો એવોર્ડ મળ્યો હતો, બરાબર. આ સેવા મૂર્તિએ 12 સપ્ટેમ્બર 1965ના રોજ આપણી વચ્ચેથી ચીરવિદાય લીધી, બરાબર, ચીરવિદાય લાંબી વિદાય લઈ લીધી, એમ કે મૃત્યુ પામી. એમ ક્યારે? તો કે 12 સપ્ટેમ્બર 1965ના રોજ. પરંતુ એમના જીવન કાર્યની સુવાસ આજે સર્વત્ર મહેકી રહી છે. પણ એમના જે જીવન કાર્ય, એમને જે આખી જિંદગી કાર્ય કર્યું જન્મથી લઈને મૃત્યુ સુધી, એની સુવાસ, એની સારી એમ કે સુગંધ છે એ આજે સર્વત્ર મહેકી રહી છે, એને આપણે આજે પણ એમ કે યાદ કરીએ છીએ. તો મિત્રો, આવા હતા સેવામૂર્તિ પરીક્ષિતલાલ મજમુદાર. તો આપણે પણ એમ કે શીખવાનું કે આપણે આપણાથી બનતી કોઈને મદદ કરી, કોઈનું બને તો કોઈનું સારું કરવું પણ ખરાબ તો કરવું જ નહીં, એમ એ આ બધા જ જીવનચરિત્રો દ્વારા આપણને શું કામ તમને પાઠ દ્વારા અહીંયા આપે છે કે તમે પણ એના જીવનમાંથી કંઈક મેળવી શકો, એમાંથી કંઈક એમ કે તમારા જીવનમાં ઉતારી શકો. તો સરસ મજાનો પાઠ તમને સમજાણો હશે. અસ્તુ, ફરી મળીશું. જય હિન્દ.